ડીસા નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ડીસાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ડીસાની વાત કરવામાં આવે તો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ શરૂ કરવામાં આવેલા વિશેષ કાર્યક્રમ ડીસાના મિજાજમાં આજે આપણે વોર્ડ નંબર 5ના સદસ્યો વિશે જાણીશું। મંતવ્યો આ છે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 5માં વર્ષ 2015માં યોજાયેલી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બે ભાજપ અને બે અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા અને આજ વિસ્તારમાંથી નગરપાલિકાની બીજી ટર્મના પ્રમુખ શિલ્પાબેન માળી ચૂંટાઈ આવ્યા હતા। તમને થશે કે પ્રમુખનો વિસ્તાર હોય તો તે વિસ્તારમાં વિકાસના કાર્યો ઉડીને આંખે વળગે, પરંતુ તેવું આ વિસ્તારની હાલત જોતા જરાય જોવા નથી મળી રહ્યું। ડીસા નગરપાલિકાની છેલ્લા 8 વર્ષ સુધી શાસનની ધુરા સંભાળનાર શિલ્પાબેન માળી શહેરને સંતોષ આપી શકે કે નહીં, પરંતુ શિલ્પાબેન માળી તેમના જ વિસ્તારના લોકોને સંતોષ નથી આપી શક્યા। આ વિસ્તારના લોકો શિલ્પાબેન માળીને લઈ ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યા છે। નગરપાલિકાની ચૂંટણી ટૂંક જ સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે અમારી ટીમ બીકે ન્યૂઝ ચેનલની ટીમ દરેક વિસ્તારમાં જઈને રહીશોની વાચા બની રહી છે। આજે અમારી ટીમ પહોંચી છે વોર્ડ નંબર 5માં। વોર્ડ નંબર 5ની વાત કરીએ તો આ વિસ્તારમાં 4 ઉમેદવાર, તેમાંથી 2 ભાજપના ચૂંટાયા હતા અને 2 અપક્ષમાંથી ચૂંટાયા હતા। તેમાંથી 1 ઉમેદવાર ભાજપના, જે છેલ્લા 2.5 વર્ષ સુધી પ્રમુખ તરીકે શાસન કર્યું છે। મતદાનની દ્રષ્ટિએ ગણીએ તો 9600 વોર્ડ ધરાવતો આ વોર્ડ, હવે આપણે જાણીએ, અમારી સાથે સ્થાનિક છે, આપણા વિસ્તારમાં 5 વર્ષ દરમિયાન ભાજપના 2 ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા અને ભાજપે 5 વર્ષ સુધી કામ કરી બોડી છે, એમની રહી છે, એમાંથી 1 તો પ્રમુખ રહી ચૂક્યા છે, તો સ્વાભાવિક છે કે આપના વિસ્તારના કામ તો થયા જ હોય, તો આપ એમનાથી સંતુષ્ટ છો? ના રે, આ કામ કેમ ન કર્યું? શું કારણથી આ ગટર લાઈન ન કરી, કોઈ લાઈન ન કરી, શું કારણથી આખી ગલીને હેરાન કરે છે? આ બાબતે આ પ્રમુખને આપણે કહેવા માંગે કે તમે શું કારણથી આ મુદ્દોથી આ લાઈન આખી બંધ રાખી, કોનો તમે આટલો બધો વિરોધ કર્યો અમારો, આનું શું કારણ તમે જણાવો અમને? તમારા વોર્ડમાંથી પ્રમુખ ખુદ ચૂંટાયા હતા અને છેલ્લા 2.5 વર્ષ એમનું જ શાસન હતું અને એમને કે કર્યું કે આવ થશે થશે, પણ હજુ જ ન થઈ, હવે હાથ ઊંચા કરી દીધા છે। શું હાથ ઊંચા કરેલા? કેવું બસ એટલે એમ કે કોમ હવે કે નગરપાલિકા અમારી બોડી પૂરી થઈ ગઈ, આવું કંઈ ઉભા રહે છે, તો આટલા આટલા મહિનાથી કામ કર્યું તેનું શું? હવે આગામી સમયમાં એ જ પ્રમુખ ફરીથી ચૂંટણી લડવા આવશે તો આપની પ્રતિક્રિયા કેવી હશે? કયા મોઢે અમારા એરિયામાં આવશે? કયા મોઢે અમારા પાસે મત લેવા આવશે? તો શું કારણથી આવશે? આપની પાસે વોટ માંગવા આવશે તો આપ ગલીવાળા કે જે વિસ્તારના હોય અહીંયા, એમની પ્રતિક્રિયા કેવી હશે? એ આ પ્રમુખને તો વોટ આપવા કે આ સભ્યને કોઈ વોટ આપવા તૈયાર થશે નહીં આ એરિયાની પબ્લિક, આ ગલી તો બિલકુલ નહીં આપે। એનું કારણ કે ગલીનો શું કારણથી કામ રોક્યું છે? શું તમને નડતર થઈ? અમારી શું નડતર થઈ? એમના કહેવા મુજબ આ વિસ્તારમાં આ એક ગલીને છોડીને એમને ગલીમાં કોઈ વિકાસ એમને કર્યો નથી। તેમને કહેવા મુજબ વારે ઘડી રજૂઆતો કરવા છતાં બી ઘણી વાર રજૂઆતો કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, 2.5 વર્ષ સુધી તેમને શાસનમાં રહ્યા હતા, પણ તેમને આ ગલીમાં અપવાદરૂપ એમનું કામ નથી કર્યું। આપણી સાથે એક વડીલ મહિલા છે, આપ તો ખૂબ ચૂંટણીઓ જોઈ હશે અને આપના વોર્ડમાં તો આપના પ્રમુખ રહી ચૂકેલા અને આપના સભ્ય જ હતા એના વોર્ડના, તો આપના કામ કેવા? મારા કહેણું તો એ છે કે મારી ગળીમાં આજ 2 મહિનાથી મન લલાવી ખોટા, એ કેમ નહીં કરતા? એ ગળી એ મારે ઘર લઈને બેઠા, મેં લાઇટ બિલ ભરો, મેં ઘરવેરા ભરો, એ કે થોડી ગળી કે બોલતી જ નહીં, એક તો કારણે મને એક કારણ બતાડો, બીજું મારે કોઈ કારણ બતાડવું નહીં, પછી મારે અમારી કારણ આખી ગળી હેજ ખુલ્લી પડી, પછી ઘર હેજ ખાડા ખવડા પડ્યા, આગળ પાણી ભરાય રોડ માથે, તો સમાચાર મારે ક્યાં જાઉં એમ, બોલો પેલા મને નીકળ બતાડો રસ્તો। આપણે આપના વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા આ છેલ્લા 2.5 વર્ષ સુધી પ્રમુખ હતા, એ પ્રમુખને આપણે ફરિયાદ તો કરી હશે ને? ફરિયાદ કરી તો કે પહેલા કે અમે બનાવો કરો, પણ હજુ સુધી કોઈ આવ્યા નહીં, નગરપાલિકા જાય ના આવ્યા ના નોટિસ આલી, પણ હજુ સુધી કોઈ નિકાલ દીધો નહીં। તેમના કહેવા મુજબ વાતો ઘણી ખૂબ કરી પણ કામ નથી કર્યું, આ ગલીને અપવાદરૂપ રાખવામાં આવી છે। અમારી સાથે એક અહીંયા સ્થાનિક મહિલા છે, આપને જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા, એક પ્રમુખ નહીં તો વિરોધમાં બધાની વાત છે જ, 4 ઉમેદવારોમાં આપના કંઈ કામ થયા હોય કે અટકી ગયા હોય કે એમાં કોઈ આપણી ફરિયાદ હોય? પહેલાં કામ થયા, પણ અત્યારે અમારે ગલી છે, ભૂગળ ગટર કેમ નહીં નોખી અમારામાં, બીજું કંઈ નહીં, હા નકર જો કોઈ મત આલવા તૈયાર નહીં, કોઈ બેન કે ભાઈ કોઈ નહીં આવે। આજ પ્રમુખ ફરીથી ચૂંટણી લડવા અહીંયા આવશે અને અહીંયા મોટ માંગવા આવશે તો આપ શું કરશો? કોઈ નહીં આલો, મત નહીં આલવાનો અમારો, અમારું કામ થશે તો જ અમે આપીશું, 25 ઘરની વજવાણ બધી, લાઇટ બિલ ભરાશે, ઘરવેરા ભરાશે, શું કરવાનું પછી અમારા? એમના કહેવા મુજબ કે આ વિસ્તારમાં જ્યારે પ્રમુખ વોટિંગ હવે ઇલેક્શન આવી રહ્યું છે લડવા આવશે,
ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવશે, તેમને વોટ આપવામાં નહીં આવે અને ગલીમાં ઘૂસવા દેવામાં નહીં આવે. હવે આપણી સાથે એક સ્થાનિક યુવા છે અને યુવા તો હંમેશા પોલિટિક્સનું બધું બદલી શકતા હોય છે. આપના કહેવા મુજબ કે હવે નવા જે ઉમેદવાર ચૂંટણીમાં લાવશે, હવે આપ કેવો ઉમેદવાર ચાહો છો? અત્યારે પ્રમુખથી તો આપ બધા નારાજ છો જ, એ પ્રમુખને બાબતે આપ કંઈ કહેવા માગશો? દેવુભાઈ માળી હતા 2.5 વર્ષ, જેમને નગરપાલિકાની પ્રમુખની સીટ સંભાળી છે. દેવુભાઈ માળી પ્રમુખ સ્વામી હતા, મારો કહેવાનો મતલબ એટલે પ્રમુખના સ્વામી હતા, એમના વાઇફ હતા, પ્રમુખ હતા અને એમને સંભાળ્યું હતું. અને એમને અમને દર વખતે આવીને કીધું છે કે તમારી સોસાયટીને 4-4 કોર્પોરેટરની અમે વાત કરીએ છીએ, એક નથી 4-4 કોર્પોરેટરની વાત કરીએ છીએ. એ ખાલી ખોટા લોકોને આશ્વાસન આલી આલી જતા રહ્યા છે, તમારું આ કામ થશે, આ કામ થશે. અહીંયા નથી ઉપર ભૂંગળી વાગતી નથી. પ્રમુખ ખુદ હતો, એમની ભૂંગળી નથી વાગી? ના વાગી નહીં યાર, કે અમારે કે ઉપરથી ઓર્ડર નથી. મેં એમને પૂછ્યું, પ્રમુખ તો ખુદ કામ કરે ને, સભ્ય પ્રમુખને કહે પણ પ્રમુખ સભ્યથી થવું તો જોઈએ. પ્રમુખ તો આપણા વિસ્તારના હતા ને, તમને એમ કહું છું પ્રમુખથી ના થાય, પ્રમુખને કામ કરવું હોય તો. મેં જ કહું છું કે પ્રમુખથી થાય તો પ્રમુખે નથી કર્યું ને. નથી જ કર્યું ને, પ્રમુખના અંડરમાં બધું હોય. એમને મેં ફોન કર્યો ત્યારે મને કહે અમારે ભૂગર્ભ અમારે અંડરમાં નથી, રોડનું અમારા અંડરમાં થયું તો કોના અમારે રાખ, કે કેન્દ્રમંત્રી સુધી જવાનું અમારે, કેન્દ્ર સરકાર સુધી જવાનું અમારે, કે ભાઈ અમારા ગળીમાં ભૂગર્ભ નથી થઈ, કે અમારા ગળી અંદર રોડ નહોતો સારો થયો તો અમારે કેન્દ્ર સરકાર સુધી જવાનું? નગરપાલિકા અહીંયા શેના માટે છે? લોકોનો અવાજ સાંભળવા માટે કે પછી અમારે કેન્દ્ર સરકાર સુધી અવાજ સાંભળવાનો? બધું અહીંયા શી ખબર શું ચાલે છે, શેના રોટલા શેકાય છે, અમને કશું ખબર નથી. પબ્લિકને વારંવાર ડફોળ બનાવવાના ધંધા ચાલે છે. આગામી ચૂંટણીમાં આપણી પ્રતિક્રિયા કે પહેલા જ એક જ વસ્તુ, પહેલા કામ પછી વોટ, એની પહેલા કશું જ નથી. આ વિસ્તારના યુવા મતદારનું કહેવું છે કે કામ પહેલા કરવામાં આવશે, કામ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, વોટ નહીં મળે. અમારી સાથે એક એના સ્થાનિક છે. આપ હવે જે આ ઉમેદવારોથી આપ નારાજ છો, 4-4 ઉમેદવારથી, એમાં ખાસ કરીને પ્રમુખથી, પણ હવે પછીના યુવા ઉમેદવાર કેવા યુવા માગો છો કે કેવા અનુભવી માગો છો? આપ કેવા ઉમેદવાર છો? આપણે સાચું બોલવાવાળા અને સત્ય બોલવાવાળા બધા સરખા હોય એવા ઉમેદવાર માગીએ છીએ. ટોટલી માણસ સરખા જોઈએ. અહીંયા શું રાજકારણ રમાય કંઈ ખબર પડતી નથી. આ ખાલી કોર્પોરેટર કહે છે કે અમે કોર્પોરેટર છીએ, પણ સેના કોર્પોરેટર કોઈ ખબર નહીં. પ્રમુખ કંઈ ધ્યાન આપતા નથી અને કોર્પોરેટરને કહીએ તો કોર્પોરેટર કોઈ ચૂંટણી ટાઈમે આવે છે, બાકી તો કોઈ અહીંયા ફરકતું જ નથી. અને કાયદેસર આખાડા કાન જ કરે છે, કોના દબાણમાં શું છે એ તપાસ થાય એવી અમારી સૂચના છે, એવું અમે માફ એવું કહેવા માગીએ છીએ બસ. આ હતો વોર્ડ નંબર 5. આ વોર્ડમાં આ વિસ્તાર હતો ચંદ્રલોક વિસ્તાર. આ વિસ્તારમાં પ્રમુખ ખુદ ચૂંટાયેલા છે અને 2.5 વર્ષ સુધી પ્રમુખ તરીકે શાસન કર્યું છે, છતાં પણ આ વિસ્તારને અપવાદરૂપ રીતે ધકેલી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારનું કામ થયું નથી. જોઈએ આગામી સમયમાં આ વિસ્તાર પ્રમુખને પાઠ ભણાવશે કે પ્રમુખ આમને પાઠ ભણાવશે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.